hridaye sarva vidyanam bishaje bhavagroginam gurave sarva lokanam dakshina murtaye namaha. Bande guru paramparam. Aje vakya che કે સમગ્ર ગુરુ પરંપરાને હું વંદન કરું છું. એમાં સૌથી પહેલા ભગવાન છે. અસ્મદાચાર્ય પર્યંતા મારા સદગુરુ સુધી જ્ઞાત અજ્ઞાત જેટલા બી ગુરુજી થઈ ગયા એ બધાની કૃપા મને પ્રાપ્ત થાય એ બધાને હું પ્રણામ કરું છું. આજે જ વસ્તુ હું જોઉં છું, ભગવાન રામાનુજાચાર્યનું ખૂબ સુંદર ચિત્ર અહીંયા મૂક્યું છે અને ગુરુજી પર્યંત બધાની પૂજા થઈ રહી છે. સંસ્કૃતમાં ગુકારો ભાઈ અંધકારો ભાઈ, ગુકાર અંધકારો ભાઈ, રૂકારો તન નિવર્તક, અંતકાર નિરોધિત્વા ગુરુ ઇતિ અભિધીયતે. ગુ શબ્દનો અર્થ થાય છે અંધકાર, રૂ એટલે જે અંધકારને દૂર કરે તે પ્રકાશ. ભાગવતીમાં લખ્યું છે કે સૂર્યોદય થાય છે ત્યારે બહારનો અંધકાર જતો રહે છે, સંતનું ગુરુનું મિલન થાય છે તો બુદ્ધિમાં રહેલો અંધકાર અવિદ્યા દૂર થઈ જાય છે. આપ બધાની ભક્તિ પ્રેમ ગુરુજીને કેટલા આનંદથી ઉચકીને લઈ આવ્યા. આવો પ્રેમ ક્યાં મળે અમેરિકાની ધરતીમાં, ક્યાં મળે? મને તો એમ લાગ્યું હું આજે ઇન્ડિયામાં જ છું એવું લાગ્યું સ્વામીજી. બસ આવી ભક્તિ કરતા રહેશો તો કોઈ દિવસ જીવનની અંદર બેવકૂફી નહીં રહે, અજ્ઞાન નહીં રહે. ગુરુ ભક્તિમાં બહુ મોટી શક્તિ છે. આપણી પાસે પુરાણોમાં અનેક દ્રષ્ટાંત છે જે ગુરુ ભક્તિ માત્રથી તરી ગયા. માટે આપ લોકોની ગુરુ ભક્તિ, અને ગુરુ ભક્તિમાં એવું છે ઈશ્વરને ગુરુ માનવા એક વસ્તુ છે અને ગુરુમાં ઈશ્વર ભાવના કરવી બીજી વસ્તુ છે. શ્રી કૃષ્ણ ગુરુ બને છે મહાભારત યુદ્ધ વખતે, અને પોતાના ગુરુમાં ઈશ્વર બુદ્ધિ કરવી એ બીજી વસ્તુ છે. આપની આ જે બુદ્ધિ છે એ ખૂબ સુંદર છે, શ્રદ્ધા છે, ભક્તિ છે, પ્રેમ છે, સમર્પણ છે, અને ગુરુનો અમારા દક્ષિણ ભારતમાં તો તુલાભારની બહુ મોટી મહિમા હોય છે. દરેક મંદિરમાં તુલાભાર હોય. હું જાઉં છું કાયમ ગુરુવાયુર મંદિરમાં, તુલાભાર કરાવી છું સ્વામીજી, અને અન્નનો હોય, ઘીનો હોય, સાકરનો હોય. સ્વામીજી તો અહીંયા બધાની સામે પ્રત્યક્ષ કરી દીધું તુલાભાર. મને એમ કે હીરાનો થવાનો છે, હું સુરતથી આવું છું ને એટલે હું તો ઈચ્છા રાખું છું સ્વામી નેક્સ્ટ ટાઈમ આપણે હીરાનો કરીએ. ઓકે, ખૂબ ખૂબ આનંદ છે. ઉત્સવમાં આનંદ જ હોય, સુપ્ત ગુપ્ત અંદરનો આનંદ બહાર પ્રગટ થઈ જાય, અને ખૂબ પ્રેમથી આજે ઉત્સવ ઉજવો અને ખૂબ આનંદ લો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.